સૌથી મોટો અને મહત્વનો રાષ્ટ્રીય તહેવાર આપણા સૌના દિલો દિમાગ પર જેનો ઇંતજાર હોય કે સ્વતંત્રતાનો દિવસ આવે, 15 ઓગસ્ટ આવે અને આપણે આપણી આઝાદીને એકબીજાને મુબારકબાદી આપીને આવકારીએ, ત્યારે સૌથી પહેલા આપ સૌને મારા વતી ખૂબ ખૂબ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું. વિશ્વની ખૂબ લાંબી ચાલેલી લડત, ચળવળ, આંદોલન એના મીઠા ફળ રૂપે 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણને આઝાદી મળી. આપણે એ વખતે જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ લાંબો સંઘર્ષ કર્યો, અનેક અનેક એ વખતના લડત લડનારાઓ વીર ગતિને પામ્યા, ત્યારે આજે આપણા સૌના વતી આઝાદીની એ લડાઈમાં જેમનું યોગદાન હતું એ સૌને સ્મરણાંજલિ અર્પણ કરું છું. એમના ચરણોમાં હૃદયપૂર્વક નમન કરું છું. એક પક્ષી પણ હોય ને, એને સોનાનું પિંજરું આપો, એને ભાવતો ખોરાક આપો, એને એર કન્ડિશનનું વાતાવરણ આપો, તો પણ એ પક્ષીની કોશિશ હોય કે આ બધી જ સગવડતા ભલે દેખીતી હોય પણ આ છોડું, ભલે સંઘર્ષમય જીવન રહે પણ આઝાદી મળે તો ખૂબ સારું, આ એક પક્ષી પણ વિચારતું હોય છે. ત્યારે આપણા દેશમાં લાંબા સમય સુધી અંગ્રેજોની ગુલામી આપણે ભોગવી. 1600 સ્થપાયેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની, કારણ કે આઝાદી સાથે આપણા ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસની કેટલીક બાબતો છે. એ 1600 સ્થપાયેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલી વખત આ દેશમાં 1608 આવી, વેપારના નામે આવી, તો એની શરૂઆત એણે સુરતથી કરી. અને એ જ રીતે ઇતિહાસ એમ કહે છે કે અનેક અનેક પ્રયત્નો નિષ્ફળ જતા હતા, પરંતુ સૌથી વધારે અસરકારક એ 1930 દાંડી યાત્રા થઈ, એ પણ આપણા ગુજરાતમાંથી થઈ, અને ત્યારથી 1930 થી 1947 સુધીનો ઇતિહાસ, કે પછી એક વ્યવસ્થિત રીતે આંદોલન સફળતા સુધી પહોંચ્યું. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આઝાદીની એ લડાઈ લડવામાં આપણી વિચારધારા એ મોખરે હતી. મહાત્મા ગાંધીજીના એ નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા હતી, એ મહત્વની હતી. કેટલીક વિચારધારાના લોકો એ વખતે પણ સ્વાતંત્ર્ય સેનાનીની વિરુદ્ધ અંગ્રેજોના સાક્ષી થઈ જતા હતા, માફી માંગીને બહાર નીકળી જતા હતા. આપણે ગૌરવભેર કહી શકીએ કે કોંગ્રેસ પક્ષની વિચારધારાએ મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં લડાઈ લડી. મહત્વના મુખ્ય દેશની આઝાદીમાં નમન કરવા યોગ્ય મહાનુભાવ પૂજ્ય મહાત્મા ગાંધીજી સાથે પંડિત જવાહરલાલ નહેરુજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, બાબા સાહેબ આંબેડકર હોય, મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાહેબ હોય, આ નામો ગણીએ એમાં મહત્વના પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પણ આપણી ગુજરાતની, અને એટલે પણ આપણને ગૌરવ થાય કે આપણા ગુજરાતનું યોગદાન કર્યું છે. આઝાદી પછી આ ત્રિરંગો વિવિધતામાં એકતાવાળો આપણો દેશ, અનેક સંદેશાઓ આ ત્રિરંગામાંથી અપાય, નિસ્વાર્થ રીતે ફણા થઈ જવા માટે તૈયારી સાથે લડેલા આપણા એ આઝાદી વખતના સ્વાતંત્ર્ય સેનાનીઓ, આપણા પૂર્વજોએ આ ત્રિરંગો પસંદ કર્યો રાષ્ટ્રધ્વજ તરીકે. અને એ વખતે આજે સત્તામાં રહેલી પક્ષની વિચારધારાના
મૂળ જે સંસ્થાઓ સાથે છે એમણે તિરંગાનો સ્વીકાર નહોતો કર્યો. એમણે દોરંગાની વાત કરી હતી, એકરંગાની વાત કરી હતી, પરંતુ રાષ્ટ્રના લોકોને સલામ કરીએ આખરે ઘણા વખત કહેતા હોય ને છે, મેં એક અકેલા સભ્ય ભારી ના, લોકતંત્રમાં ના તું ભારી ના મેં ભારી, અગર ભારી હૈ તો જનતા જનાર્દન. અને એ જનતા જનાર્દને વખતો વખત લોકતંત્રની તાકાત બતાવી છે. આ એ જ દેશની જનતા છે. ક્યારેક આપણી સરકારોએ પણ સાચા ઈરાદાથી કામ કરવા માટે કોઈ નાની ચૂક થઈ તો આપણને પણ શિક્ષા જનતા જનાર્દને કરી છે. એ જ ઇન્દિરા ગાંધીજી હતા કે જ્યારે રાષ્ટ્રમાં એક એવું આંદોલન શરૂ થયું કે આર્મીને ને પોલીસને કહેવામાં આવે કે સરકારનું નહીં માનતા, જંતર મંતર પર એવા લોકો ભેગા થઈને એલાન કરે, ચારે બાજુ બોમ્બ ફૂટે, વહીવટી તંત્ર સરકારનું ન માને એવી વાતો કરવામાં આવી, ત્યારે રાષ્ટ્રની એકતા માટે આ દેશમાં કટોકટી નાખવામાં આવી. પણ એ ન ભૂલવું જોઈએ કે કટોકટી કાયમ ન રાખી, એક સમય પૂરતો ઉપયોગ કર્યા પછી એ જ ઇન્દિરા ગાંધીજીએ સામેથી લોકશાહી ઢબે ચૂંટણી આપી. અને એ ચૂંટણી આપી ત્યારે દેશની જનતાએ શિક્ષા કરી, કોંગ્રેસને હાર આપી, ઇન્દિરા ગાંધીજી પણ હાર્યા. પણ એમણે દેશના લોકોને કહ્યું કે મારો આશય સાચો હતો, સમયની માંગ હતી, છતાં હું સ્વીકારું છું કે કટોકટી નાખી એ મારી ભૂલ હતી. અને દેશની જનતાએ ઇન્દિરા ગાંધીજીને માફ કર્યા, એટલું જ નહીં, જીવ્યા ત્યાં સુધી આ દેશના વડાપ્રધાન બનાવીને આ જ દેશ. કટોકટીની વાત કરનારને મારે કહેવું છે કે લોકતંત્રમાં સૌથી મોટી અદાલત કઈ હોય તો એ જનતાની અદાલત છે, લોકોની અદાલત છે. અને એ લોકોની અદાલતે ઇન્દિરા ગાંધીજીને કટોકટી નાખી હતી, એ વ્યાજબી હતી, કારણ કે સમયની માંગ હતી, એમ કહીને ઇન્દિરાજીને ફરી વખત વડાપ્રધાન બનાવીને આજીવન વડાપ્રધાન રાખ્યા હોય, રાજીવજી વડાપ્રધાન રહ્યા હોય, આટલા વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું તો દેશના લોકોના આશીર્વાદ અને તાકાતથી રહ્યું. મેં કહ્યું એમ જે વિચારધારાએ ત્રિરંગાનો સ્વીકાર નહોતો કર્યો, મને આનંદ છે કે ભલે ને મોડું મોડું પણ એમને સમજાયું છે અને હવે ત્રિરંગા યાત્રા કાઢે છે. આવો રાષ્ટ્રધ્વજ પર અમે કહેતા નથી કે અમારો જ અધિકાર છે, મોડા મોડા પણ તમે ત્રિરંગા યાત્રા કાઢો છો, આવકારદાયક છે. પણ મારી વિનંતી છે કે આ ત્રિરંગો પ્રદર્શન માટે નહીં, આત્મદર્શન માટે દિલમાં ભાવના સાથે ત્રિરંગાની યાત્રા, અને એના માટે પછી ચિંતા ન હોય. આની શાન બાન માટે શહાદત પણ વહોરવાની તૈયારી રાખી હોય એ તિરંગા એને આપણે માનીએ છીએ. દુઃખ થયું મને, સોશિયલ મીડિયા પર હમણાં એક મેસેજ વાયરલ થયો કે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તિરંગા યાત્રા, બૂટ મૂકવાના એક ઘોડામાં બૂટ અને જોડા પડ્યા છે, એની સાથે તિરંગો મૂકે. આ વ્યાજબી વિનંતી કરું છું, કાઢો આપ તિરંગા યાત્રા, આવકારદાયક છે. મોડા મોડા પણ તમે તિરંગાને સ્વીકારો છો, આવકારદાયક છે, પરંતુ એનું માન અને સન્માન જળવાય એ જરૂરી છે. 1857 ના બળવાથી લઈને 1947 ની આઝાદી સુધીનો મોટો લાંબો ઇતિહાસ. વિનંતી કરું છું, કેટલાક સોશિયલ મીડિયામાં વોટ્સએપ યુનિવર્સિટીના સંપૂર્ણ જૂઠાણાઓની વાત કરતા હોય છે એમને, કે ક્યારેક ઇન્ડિયા ગેટ પર જજો, આઝાદીમાં જેમણે જેમણે યોગદાન આપ્યું છે એવા મોટા મહાનુભાવોના સેંકડો સેંકડોમાં નામો લખાયેલા છે, અને ત્યાં કોઈ એક જાતિ, એક ધર્મ, એક પ્રાંત નહીં, વિવિધતામાં એકતાવાળા આપણા દેશના તમામ લોકોના નામ ત્યાં લખાયેલા છે.
અને આજે જો કોઈ પણ આ રીતે દેશને વિભાજિત કરવા માંડે, હું નથી માનતો કે એનાથી આપણા રાષ્ટ્રનું કોઈ સંજોગોમાં હિત થઈ શકે. આપણે બોલીએ છીએ જય હિન્દ, સુભાષચંદ્ર બોઝ દ્વારા, નેતાજી દ્વારા જય હિન્દનો નારો એમણે વધુ પ્રચલિત કર્યો, પરંતુ આ જય હિન્દ આ નારો કોઈ આપ્યો તો એ અબીદ હુસૈન નામના એક મુસ્લિમ બિરાદર દ્વારા જય હિન્દ મઝહબ નહીં સિખાતા આપસ મેં બેડ રખના, હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તાન હમારા. ભગવાન બિરસા મુંડાને પણ યાદ કરવા પડે, આદિવાસી ભાઈઓ ઉપર થતા અત્યાચાર વખતે અંગ્રેજોની લાઠી ગોળીની સરકાર સામે આદિવાસી સમાજના હક અને દેશની આઝાદી માટે શરૂઆતની લડતોમાં કોઈ મહત્વની લડત થઈ હોય તો એ ભગવાન બિરસા મુંડાની આદિવાસીઓને સાથે રહીને કરેલી લડત છે, એની ઇતિહાસે નોંધ લીધી છે. આપણે ક્યારેય આતંકવાદના નામે, વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી, અને એટલા જ માટે કદાચ આપણે વિરોધ પક્ષમાં હોઈએ અને સૌથી વધારે મોટા આતંકવાદી હુમલા થયા હોય રઘુનાથ મંદિર પર, પાર્લામેન્ટ પર, અક્ષરધામ પર હરેનભાઈ પંડ્યાની હત્યા થઈ હોય, અહીંથી આતંકવાદીને કાંધાર મૂકવા ગયા હોય, પણ આતંકવાદના નામે આપણે રાજકારણ નથી કર્યું, વોટ બેંક પોલિટિક્સ નથી કર્યું. એ ઇન્દિરાજી હતા, પાકિસ્તાનના બે ટુકડા કર્યા, પણ યશ એ આપણી ફોજને આપ્યો હતો, એ આપણી ફોજના નામે વોટ બેંક પોલિટિક્સ આપણે ક્યારેય નથી કર્યું. પરંતુ અત્યારની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગઈકાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલ્યા છે, કહીં પે નિગાહે કહીં પે નિશાના ભી હો સકતા હૈ. એમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં જે ચાલી રહ્યું છે એના માટે મોઢું ખોલવું જોઈએ, આવું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલ્યા છે. ત્યારે હું જરૂર કહીશ કે આપણે, આપણી સરકારોએ અને આપણા પૂર્વજોએ આપણા દેશની અંદર એવી એક ભાઈચારો, પ્રેમ અને એકતા, વસુધૈવ કુટુંબકમથી ભારતીયોની એક પ્રતિષ્ઠા ઊભી કરી હતી. દુનિયાના કોઈ પણ દેશમાં ભારતીયને પ્રેમથી સ્વીકારાતો હતો, એને કોણે કલંકિત કર્યું છે? મને યાદ છે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય કાશીરામભાઈ રાણા પણ મારા સાથે હતા. કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં મેં મલેશિયા ગયા, પીએ સંભા સાહેબ લોકસભાના સ્પીકર એની અગવાઈ કરતા હતા, અને ત્યારે ત્યાંના હિન્દુઓએ અમને એક કાર્યક્રમમાં બોલાવ્યા, ભાજપ કોંગ્રેસ બધા પક્ષના સંસદ સભ્યો અને વિધાનસભાના પ્રતિનિધિઓ હતા, અને ત્યાં વખતે આપણા એ હિન્દુ સંગઠને કહેલું હતું કે તમે તમારા દેશમાં, તમે બહુમતીમાં છો એટલે મન ફાવે તેમ કરો, પણ તમે ચિંતા નથી કરતા કે ભારતીયો આખી દુનિયામાં વસેલા છે, ત્યાં લઘુમતીમાં છીએ, તમારા પાપના કારણે અમારે ભોગવવું પડે છે. આ કહેનાર ત્યાંનું હિન્દુ સંગઠન હતું, અને અમને બધાની વચ્ચે કહ્યું કે આ મંદિર જેના પ્રાંગણમાં તમે આજે બેઠા છો અને તમારું સન્માન કરીએ છીએ, આની જમીન મંદિર બનાવવા માટે મલેશિયામાં મફતમાં એક મુસલમાને આપેલી છે. આ પ્રતિષ્ઠાને નુકસાન ન થાય જોવું પડે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ જે કહ્યું છે ત્યારે હું પણ ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પાર્ટી માનવતામાં માને છે, દેશના કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ દેશ, કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય, ઇન્સાનિયતના નામે તકલીફ પડે તો આપણને દુઃખ થાય અને આપણો અવાજ ઉઠે. આજે હું પણ માંગ કરું છું કે વડાપ્રધાનશ્રી, આપના અંધભક્તો તો એમ કહે છે કે પાપાને યુક્રેન ઓર રશિયા કા યુદ્ધ રૂકવા દિયા થા, તો આપ જાઓ અને ત્યાં બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત થાય એની ચિંતા. કોંગ્રેસ પાર્ટીએ
બે નેતાઓ ગુમાવ્યા આપણે, શ્રીલંકામાં ભારતીયોના રક્ષણ માટે રાજીવ ગાંધીજીના પ્રયત્નો હતા, એમનો જીવ ગયો તો ગયો, પણ એમણે પ્રયત્ન કર્યો કે શ્રીલંકામાં આપણા દેશવાસીઓને તકલીફ ન પડે. ઓપરેશન બ્લુ સ્ટાર કરીને પંજાબમાં ચાલતા એ આતંકવાદ વખતે દિલાજીએ પોતે જાણતા હોવા છતાં કે આ કરવાથી મારી ઉપર મુશ્કેલી આવશે, અને ઓપરેશન બ્લુ સ્ટાર કર્યા પછી આઈબીનો રિપોર્ટ હતો કે તમારી સુરક્ષામાંથી શીખ ધર્મના લોકોને હટાવી દો, કારણ કે તમે પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું છે, કોઈને કોઈ શીખ તમારી સિક્યુરિટીમાંથી તમને મારી નાખશે. અને ત્યારે ઇન્દિરા ગાંધી હતા, એમણે કહ્યું કે મારા જીવના રક્ષણ માટે માત્ર એ ધર્મ જુદો છે એટલે એને મારાથી દૂર કરવું આ મને મંજૂર નથી, મારો જીવ જાય, મારો જીવ જાય તો એમ મને વાંધો. આ પરંપરા છે કોંગ્રેસની. ખૂબ વિનંતી કરીશ કોંગ્રેસના કાર્યકર્તાઓ, આપણે સૌ દેશના સાચા ઇતિહાસને જાણીએ, માણીએ અને લોકોની વચ્ચે લઈને જઈએ. દલ કે હિત સે ઉપર દેશ કા હિત, પક્ષીય રાજકારણથી ઉપર આપણા રાષ્ટ્રનું હિત છે. વિવિધતામાં એકતા નહીં રહે તો આ રાષ્ટ્ર એક અને અખંડિત નહીં રહે. બીજાને જે કરવું હોય તે કરે, ટૂંકા રસ્તાની વોટ બેંક પોલિટિક્સ નથી કરવી, સેવાની સાધના માટેનો યજ્ઞ કરવો છે, અને આ યજ્ઞમાં લોકોના આશીર્વાદ મળે, કોંગ્રેસની સરકાર બને તો સત્તા પડાવીને અહંકાર માટે નહીં. લોક પ્રશ્નો છે, ફિક્સ પગારનો કર્મચારી હોય, આઉટસોર્સિંગમાં કોઈનું શોષણ થતું હોય, ખેડૂત તકલીફમાં મુકાતો હોય, નાના વેપારીની મુશ્કેલી હોય, કોઈ બહેન ઘરનું ઘર ઇચ્છતી હોય અને ઘરનું ઘર ના મળતું હોય, મનરેગામાં માણસને સાચા માણસને પૈસા ન મળતા હોય, પેપર ફૂટતા હોય, બ્રિજ તૂટતા હોય, નાના નાના ભૂલકાઓ સળગી જતા હોય અને ભ્રષ્ટાચારનો ભરડો લેવાયો હોય, ત્યારે આ બધામાંથી મુક્ત થઈને જે આદર્શ ગુજરાત હતું કે આપણું આદર્શ ગુજરાત બને એ માટેનો પ્રયત્ન કરીશું. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા, આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. સ્વતંત્રતાના દિવસે આપના સૌના માટે શુભકામનાઓ, અને બધા જ નેતાઓ અહીં ઉપસ્થિત રહ્યા છે એમનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. 3 વખત મારા સાથે જય હિન્દનો નારો બોલાવીશું અને પછી મારી વાત પૂરી કરીશું. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર, ખૂબ શુભેચ્છાઓ.